તો ઝી 24 કલાક આજની લોકસભાની તમામ 26 ગુજરાતની બેઠકો ઉપરથી અમારા રિપોર્ટર્સ તમામ માહિતી આપના સુધી પહોંચાડશે. 26 બેઠકો ઉપર અમારા 30 રિપોર્ટર્સ છે કે જે તમામ વિગતો, તમામ અપડેટ્સ અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડશે. તેની વચ્ચે હાલમાં દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. પ્રથમ એક કલાકમાં 10% મતદાન થયું છે. પહેલા આંકડા આવી ચૂક્યા છે. પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદના રાણીપમાં મતદાન કર્યું અને પહેલા એક કલાકમાં 10% જેટલું મતદાન સરેરાશ થયું છે. 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ, હાલમાં 9:15 છે અને તેટલા સમયમાં એક કલાકમાં 10% જેટલું મતદાન થયું છે. 7 થી 8 વાગ્યાની વચ્ચે 10% મતદાન થયું છે. આપની પાસે આ માંગુ છું દિલીપભાઈ, એક કલાકમાં 10% મતદાન, કેટલું આ આંકડાને કેવી રીતે જોઈ શકાય? સારા આંકડા કહી શકાય, ના કહી શકાય? સારા આંકડા કહી શકાય, કારણ કે સરેરાશ 5% મતદાન થાય એક કલાકે તો બહુ ઓછું થાય, 7 થાય તો મધ્યમ કહેવાય અને 9% વધારે હોય તો સારું મતદાન થાય. પણ આપણે યાદ રાખવાનું છે બપોરના સમયે ઓછું થશે, કારણ કે ઉનાળો છે એટલે વહેલી સવારે વધારે થઈ જાય, 11-12 વાગ્યા સુધી થશે. 12 થી 3 કે 4 નો જે પીરિયડ હોય છે એમાં પાછું ઓછું આવતું હોય છે, એટલે મને લાગે છે બપોરે 11-12 વાગ્યા સુધીમાં કેટલું થાય છે અને પછી 5 વાગે કેટલી ભીડ છે બપોર પછીના બીજા તબક્કામાં, પણ 10% એ સારું મતદાન છે એવું આપણે કહી શકીએ. જી, અમારી સાથે ભુવનભાઈ ભટ્ટ પણ જોડાઈ ગયા છે. ભુવનભાઈ, આપની પાસે આવવા માંગુ છું, 10% મતદાન પહેલા એક કલાકમાં થયું, કેવી રીતે જુઓ છો? ખૂબ સારી વસ્તુ છે અને આ જેમ દિલીપભાઈએ વાત કરી એવી રીતે સવારનો સમય છે. પોલિંગ બુથ ઉપર આપણે જોઈ શકીએ છીએ કે લોકોની લાંબી લાંબી લાઈનો લાગી છે, એ લોકો અત્યારથી વોટિંગ કરવા પહોંચ્યા છે. આ ખૂબ સારી વસ્તુ છે, એક જાગૃત નાગરિકે ચોક્કસપણે મત કરવો જ જોઈએ અને વધારે ટકામાં મતદાન કરવું જોઈએ એવી ચોક્કસપણે મારું લાગણી છે અને માનવું છે. જે જેટલું વધારે મતદાન થાય તેટલું ભાજપના હિતમાં. અત્યાર સુધીનો ટ્રેન્ડ એવો રહ્યો છે કે મતદાન જેટલું વધારે એટલું ભારતીય જનતા પાર્ટીનું સમર્થન વધે છે. પણ આ ગુજરાતનું જે મતદાન છે એ આ વખતે એટલા માટે વધારે થવાનું કે આખા દેશની અંદર જે ચાલી રહ્યું છે કે બે ગુજરાતીઓ દેશનું સુકાન કરવા જઈ રહ્યા છે અને સ્વાભાવિક છે કે રાજ્યના નાગરિકને એમના રાજ્યનો દીકરો દેશનું સુકાન કરે અથવા દેશને નેતૃત્વ આપે તો સ્વાભાવિક અર્થની જ અંદર ગુજરાતની જનતા નરેન્દ્ર મોદીજીને પ્રેમ આપશે. જયવંતભાઈ, 2014 નો તે માહોલ અલગ હતો જયારે પ્રધાનમંત્રી મોદી પહેલીવાર ચૂંટણી લોકસભાની લડી રહ્યા હતા અને પ્રધાનમંત્રી પદના તેઓ ઉમેદવાર હતા. 5 વર્ષમાં શું બદલાયું, શું ઉત્સાહ વધ્યો કે ઘટ્યો ગુજરાતમાં? ના, હું આને નરેન્દ્ર મોદી સાથે સાંકળવા કરતાં એક લોકતંત્રની એક સકારાત્મક બાજુ તરીકે હું જોઉં છું. કારણ કે તમે જો મધ્યપ્રદેશ, છત્તીસગઢ ને રાજસ્થાન જે ભાજપ હાર્યો ત્યાં પણ મતદાન વધારે થયું છે. એટલે અરુણાચલ પ્રદેશ હોય, જમ્મુ કાશ્મીર હોય, ત્યાં પણ આ ત્રાસવાદની જે ધમકી અને એની ભય વચ્ચે પણ લોકો છે મતદાન કરવા વધારે જઈ રહ્યા છે. એટલે આ એક મીડિયા છે, સોશિયલ મીડિયા છે, ચૂંટણી પંચ છે, આ સામૂહિક પ્રયાસો જે થઈ રહ્યા છે અને લોકોમાં શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે, લોકોને પણ થઈ રહ્યું છે કે આપણે મતદાન કરીએ. અને સાથે સાથે હવે એક સેલ્ફીનો પણ એક ક્રેઝ હોય છે, બધી ચેનલો પણ મગાવતી હોય છે, એટલે એ બધાને ધ્યાનમાં રાખીને ઓવરઓલ પરિણામ જે પ્રમાણ વધી રહ્યું છે. પણ તો એ જોવું રસપ્રદ રહેશે કારણ કે 1967નો રેકોર્ડ તૂટે છે, કે 2014માં પણ એ રેકોર્ડ તૂટતા તૂટતા રહી ગયો હતો, નરેન્દ્ર મોદીજીની લહેર હતી એમ છતાં પણ. એટલે આ વખતે એ જોવું રહેશે કે ગુજરાતમાં એ જે છે પ્રમાણ વધે છે કે કેમ. તો 1967નો રેકોર્ડ તૂટે છે કે નહીં તે જોવું રહેશે. આગળ પણ ચર્ચા કરીશું, તમામ અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું. અત્યાર સુધીની અપડેટ્સની વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદીએ મતદાન કરી દીધું છે. એક જગ્યાએ ઈવીએમ ખોટકાયું હતું, જોકે હવે તે સરખું થઈ ગયું તેવી આશા રાખીએ. તમામ સમાચારો આપના સુધી પહોંચાડતા રહીશું. હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે.